નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ગયા બે ઇંગ્લિશના લેક્ચરમાં વાત કરી હતી કે કઈ રીતના અરુણમાં સિન્હાનો પગ કપાયો હતો એ સીન વનમાં હતું કે કઈ રીતના એ લૂંટારા સાથે લડાઈ લડી એમાં એનો પગ કપાયો ટ્રેનના પાટામાં ટ્રેન નીચે પાટા નીચે એનો પગ કઈ રીતના કપાયો એની વાત કરી હતી અને સીન ટુમાં જોયું હતું કે કઈ રીતના એને કૃત્રિમ પગ મળ્યો અને કઈ રીતના એને પ્રેરણા મળી કે તે એવરેજ શિખર સર કરે હવે સીન ત્રણમાં આપણે જોવાનું છે કે કઈ રીતના એણે તાલીમ મેળવી કે જેથી એ એવરેજ શિખર સર કરી શકે અને એમાં એને કોણે મદદ કરી તો ઓન ટ્વેન્ટી એઇથ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ આઉટ ઓફ ધ ટ્રેન ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના લગભગ ઓલમોસ્ટ એટલે લગભગ એક વર્ષ બાદ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બાર આઈ સેટઅપ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તાલીમ સંસ્થા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે તાલીમ સંસ્થા સેટઅપ એટલે સ્થાપિત બાય બચેન્દ્રીપાલ બચેન્દ્રી પાલ નામની મહિલા છે જેમણે એક તાલીમ સંસ્થા સ્થાપેલી છે જે નિયર ઉત્તરકાશી ઉત્તરકાશીની નજીક આવેલી ઉત્તરકાશીની નજીક આવેલી એક સંસ્થા છે તાલીમી સંસ્થા ક્યાં જ્યાં આ એવરેજ શિખર સર કરવાની તાલીમ આપવામાં આવે છે આઈ કોલ અપ બચેન્દ્રીપાલ ટુ ટેલહર મેં બચેન્દ્રીપાલને ફોન કર્યો ટેલ ટેલહર તેને કહેવા કોલ અપ એટલે ફોન કર્યો તેને કહેવા ફોન કર્યો દેટ વી હેડ રીચ ઉત્તર કાશી અમે ઉત્તર કાશી પહોંચી ગયા છીએ શી વોઝ સરપ્રાઇઝ તેને આશ્ચર્ય થયું એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ કે હું આટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ આફ્ટર ધીસ ત્યારબાદ માય કોન્ફિડન્સ મારો આત્મવિશ્વાસ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ સ્કાય રોકેટેડ સ્કાય રોકેટેડ એટલે આકાશમાં ઉડતું રોકેટ એવું થાય પણ અહીં એવું લેવાનું છે કે વધી ગયું મારો આત્મવિશ્વાસ વધી ગયો બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી બચેન્દ્રી પાલ હંમેશા મારામાં તાજો વિશ્વાસ તાજો વિશ્વાસ ભરતા રહ્યા એટલે કે એ મને હિંમત આપતા રહ્યા અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ તું બીજા બધા કરતાં અલગ છે તું બીજા બધા કરતાં તદ્દન વધારે સારી છે ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ આ હેન્ડીકેપ બીજા બધા જે લોકો હતા એ પણ અપંગ હતા તો આ બધા લોકો અપંગતાથી પીડાય છે હેન્ડીકેપ એટલે અપંગ નોટ યુ પરંતુ તું નહીં આઈ એમ પ્રાઉડ ઓફ યુ મને તારા ઉપર ગર્વ છે બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન એક્સપિડિશન એટલે આરોહણ ચઢવું પરંતુ એવરેસ્ટ ચઢીએ અથવા આરોહણ કરીએ તે પહેલાં બિફોર એટલે પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ તારે પોતાની જાતને સાબિત કરવી પડશે કે તું એવરેસ્ટ શિખર સર કરી શકે એટલી સક્ષમ છે એ સાબિત કરવી પડશે તો ઇફ યુ ઇફ એટલે જો યુ ક્લાઇમ્બ ટ્વેન્ટી વન થાઉઝન્ડ સેવન હંડ્રેડ નાઇન્ટી એઈટ ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ લદ્દાખમાં ચામસર કાંગડી એક પર્વત શિખર આવેલું છે જે એકવીસ હજાર સાતસો અઠ્ઠાણું ફૂટ ઊંચું છે જો એ તું સર કરી દે પહેલાં એવરેજ શિખર સર કરતાં પહેલાં એનાથી જે નાની ઊંચાઈ વાળું હોય કોઈ સર કરે તો એમ કહી શકાય કે તે એવરેજ શિખર સર કરી શકશે તો ચામસર કાંગડી માઉન્ટેન જે લદ્દાખમાં આવેલું છે તું સર કરી દે ચડી જાય યુ વીલ બી ઓન યુઅર વે ટુ એવરેજ તો તું તારા એવરેજ ચડવાના રસ્તા પર મતલબ કે તું એવરેજ ચડી જઈ સરળતાથી આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન તે આરોહણ મેં સફળતાપૂર્વક કમ્પ્લીટ કર્યું પૂરું કર્યું સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક પૂરું કર્યું બાય ધ ટાઈમ વી રીચ ધ બેસ કેમ્પ જ્યારે અમે બેસ કેમ્પ પહોંચ્યા બેસ કેમ્પ એટલે એમનો તંબુ હોય કે જ્યાં એમને વચ્ચે આ જે ઊંચાઈ સર કરવાની હોય એનાથી થોડીક નીચા નીચાવાળા વિસ્તારમાં એમણે તંબુ બાંધ્યો હોય તો કેટલા ઊંચાઈ હતો સિચ્યુએટેડ એટ એટીન થાઉઝન્ડ ફીટ સર કરવાનું હતું એકવીસ હજાર સાતસો અઠ્ઠાણું જ્યારે અઢાર હજાર ફૂટે એ એક તંબુ બાંધેલો હતો બેઝ કેમ્પ હતો તો ત્યાં સિક્સટીન ઓફ ધ નાઇન્ટીન મેમ્બર્સ એ ઓગણીસ જણાએ આ પર્વત શિખર સર કરવાનું ચાલુ કર્યું હતું કયાની વાત થાય છે એવરેસ્ટની નહીં ચામસર કાંગડી માઉન્ટેન લદ્દાખમાં આવેલું છે એ તે સર સર કરવામાં ઓગણીસ જણાએ ચડવાનું ચાલુ કર્યું હતું એમાંથી સોળ જણા હેડ રિટાય ઓફ ધ ટીમ અમારી ટુકડીમાંથી ઓગણીસમાંથી સોળ જણા હેડ રિટાયર્ડ એટલે રિટાયર્ડ થઈ ગયા મતલબ એમણે છોડી દીધું આગળ ચડવાનું બંધ કરી દીધું પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ બેઝ કેમ્પમાં બચેન્દ્રીપાલ હતા તો બચેન્દ્રીપાલે મને અભિવાદન કર્યું અભિવાદન મેરી શેરની સી શેડ તેણે કહ્યું મેરી શેરની એન્ડ ટૂક મી ઇન હર વામ એટલે હુંફાળા એમ્બરેન્સ એમ્બરેન્સ એટલે હગ આપ્યું એટલે કે ભેટવું એટલે તેણે હુંફાળું હગ આપ્યું ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ એનાઉન્સ સાંજે બચેન્દ્રીપાલે જાહેર કર્યું ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ હું છેવટે એવરેસ્ટ શિખર સર કરવા માટે રેડી છું તૈયાર છું શી ઓલસો એસ્યોર્ડ મી તેણે મને એ પણ ખાતરી આપી એસ્યોર્ડ એટલે ખાતરી આપી ધેટ સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા તે ટાટાના અધિકારીઓ સાથે વાત કરશે ટાટાના અધિકારીઓ સાથે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે શેના માટે ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ મારું એવરેસ્ટનું શિખરનું જે સપનું છે સર કરવાનું એને મને સ્પોન્સર કરે એટલે પુરસ્કર્તા તમે ખબર છે કે કોઈ બી આવું સર કરતું હોય તો કોઈ એક ગમે તે મોટી કંપનીવાળા એને સ્પોન્સર કરતા હોય એટલે એ કંપનીની જાહેરાત પણ થાય એટલે પુરસ્કર્તા તરીકે મારું આ સપનું પૂરું થાય એના માટે એના અધિકારીઓને પણ વાત કરશે હવે આવતા લેક્ચરમાં સીન ફોરમાં આપણે જોઈશું કે કઈ રીતના એણે એવરેજ શિખર સર કર્યું અને આપણું ચેપ્ટર પૂરું થશે